વડોદરા શહેરમાં મહિલા કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં ધરણા યોજી થાળીઓ વગાડી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દેશમાં નોટબંધી બાદ લોકોને પડતી તકલીફોને લઈને કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી આંદોલન કરવામાં આવ્યું છે, જેમાં આજે દેશભરમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરા ખાતે પણ મહિલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા થાળીઓ ખખડાવી અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. નોટબંધીનું જે અનપ્લાન્ડ વિચાર્યા વગરનું પગલું આખા દેશ પર જે થોપી દેવામાં આવ્યું છે, એનાથી લાખો લોકો બેરોજગાર થઈ ગયા છે. બહેનોએ આખી જિંદગી નાની નાની બચતો કરીને જગરમાં 20,000, 25,000, 50,000 ભેગા કર્યા હોય, એ બી એમને બેંકમાં જમા કરી દેવા પડ્યા. એના પછી આજે એમને જ્યારે ઇમરજન્સીમાં પોતાના જ પૈસા ઉપાડવા હોય છે તો બી એ ઉપડતા નથી. એક બાજુ ઘરમાં ઘણા બધાની નોકરી ધંધો નથી, ઘર ચલાવવામાં જે બહેનોને તકલીફ પડી રહી છે, જે સમસ્યા થઈ રહી છે, એના માટે જાગૃતતા લાવવા માટે આજે અમે આ કાર્યક્રમ કર્યો છે. સમગ્ર ભારત દેશમાં આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે અને ઠેર ઠેર બહેનોને જાગૃત કરીને જણાવવા માંગીએ છીએ કે આજે સરકારે તમારા પર થોપી બેસાડ્યું છે. તમે પોતાના પૈસા બી બેંકમાંથી વિડ્રો ના કરી શકો, આવી પરિસ્થિતિની સામે તમે આ સરકારની સામે જાગો અને હવે ખેતો. આજના કાર્યક્રમમાં અમે મોટી સંખ્યામાં બહેનો થાળી વગાડીને વેલણ થાળી વેલણ લઈને બહેનોની જાગૃતિ માટે બહાર નીકળવાના છે અને લોકો બહેનોને અમે કહીએ છીએ કે આ નોટબંધીથી જે તમને તકલીફ પડે છે એના માટે તમે એકત્રિત થાઓ, બહાર આવો અને સરકારનો વિરોધ કરો.